નાની બાળકો આજે આપણે ઝૂમ મીટિંગમાં એકવચન બહુવચન ભણ્યા બરાબર ને એકવચનનું બહુવચન બરાબર હવે એકવચન એટલે શું તો કોઈ પણ વસ્તુ એક જ હોય એને આપણે કહીશું એકવચન અને એ જ વસ્તુઓ ઘણી બધી હોય આપણી સાથે તો એને કહીશું બહુ બહુ એટલે ઘણું બધું બહુવચન એટલે શું જે રીતે એકનો ઘોડો જ્યારે આપણે કોઈ ઘોડો જોઈએ તો એને શું કહીએ પેલો ઘોડો કેટલો સરસ છે પેલો લાલ ઘોડો પેલો લાલ ઘોડો મને ખૂબ જ ગમે છે પણ એની જગ્યાએ ઘણા જ બધા ઘોડા હોય તો શું કહેશો તમે પેલા ઘણા બધા ઘોડો મને ગમે છે એમ કહેશો ના પેલા ઘોડા કેટલા સરસ છે તો ઘોડો તો ઘોડા ઘોડો તો ઘોડા એવી રીતે ધજા જે ઉપર મંદિરની ઉપર હોય ને ધજા ધજા એક હોય તો શું કહીશું આપણે એને ધજા અને ઘણી બધી હોય તો ધજા ઓ ધજા ઓ કેવી રીતે પહેલું લખું ઘોડો તો ઘોડાનું શું થશે ઘોડા એવી રીતે બોલ બોલ એટલે દડો આ મારો દડો છે પણ જ્યારે એકની જગ્યાએ ઘણા બધા તમારી પાસે તો શું કહો છો દેખો મારી પાસે કેટલા બધા દડા છે તો દડોનું શું થઈ ગયું ધડા એવી રીતે શું આવશે ખાટલો ખાટલો એટલે પલંગ આપણા ઘરમાં એક ખાટલો હોય ને એટલે આપણે શું કહીએ આ મારો ખાટલો છે બેસી જાય પણ જ્યારે આપણે પાસે બહારગામ ગયા હોય તો હોટલોમાં પણ ઘણા બધા ખાટલા હોય છે ને હવે ઉધર તમે હોટલમાં ધાબા પર જાઓ તો આમ બધા ઘણા બધા ખુરશીઓની જેમ ખાટલા મૂકેલા હોય છે તો એને આપણે ખાટલો નહીં કહીએ એટલે શું કહીશું જો કેટલા બધા ખાટલા મૂકેલા છે કહ્યું છો ને એવું એકવચન એટલે એક વસ્તુ અને બહુવચન એટલે ઘણી બધી વસ્તુઓ જુઓ તમે જોશો તો બધા ઉપરથી માત્રા નીકળી ગઈ છે નીકળી ગઈ ને જુઓ તો અહીંયા માત્રા કાઢી નાખી તો ગોળો થઈ ગયો દડા દડાની ઉપરથી માત્રા કાઢી નાખી તો દડા થઈ ગયો ખાટલો માત્રા કાઢી નાખી તો ખાટલા થઈ ગયો થઈ ગયું ને તો જેને સમજ ના પડતી એને શું કરવાનું આવું ને આવું જોઈને લખી કાઢવાનું અને બધા ઉપરથી માત્રા ઉને કાઢી નાખવાનું બરાબર આજે મેં તમારા ઝૂમ મીટિંગમાં પણ આ સમજાવ્યું છે એટલે જે લોકો ઝૂમમાં નથી જોડાયા એ લોકો માટે જ આ વિડીયો છે હવે હું તમારે આનો ફોટો પાડીને મોકલું છું જેનું પણ બાકી રહી ગયું છે એ નોટમાં સારા અક્ષરે ઉતારજો કેમ કે સ્કૂલમાં નોટો મંગાવવાની છે ચેક કરવા માટે હું નહીં કે સ્કૂલમાં નોટ નહીં મંગાવી બધું પૂરું કરજો હા ને ચાલો બાય બાય